નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર ચોવીસ જોવાના છીએ તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો પ્રથમ પ્રશ્ન અહીં આપણે આપેલો છે કે ભાઈ જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે અથવા કયા ક્ષેત્રે અપાય છે તો એની વાત કરીએ મિત્રો ઓપ્શન એ સંગીત ઓપ્શન બી સાહિત્ય ઓપ્શન સી સમાજ સેવા અને ઓપ્શન ડી સમાજ વિજ્ઞાન તો જ્ઞાનપીઠ એવોર્ડ છે એ કયા ક્ષેત્રે આપવામાં આવે છે તો કે સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે હવે મિત્રો જ્ઞાનપીઠ એવોર્ડની થોડીક આપણે વાત કરીએ તો આ જ્ઞાનપીઠ એવોર્ડ છે એ આપવાની શરૂઆત ક્યારે થઈ હતી તો કે ઓગણીસો પાસઠમાં છે એ આપવાની શરૂઆત થઈ હતી હવે આ પ્રથમ કોને મળેલો છે તો કે જી શંકર કુરુપ જી શંકર છે એ ક્રૂપ ને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે પણ મિત્રો એવો પૂછાય કે ભાઈ પ્રથમ મહિલા તો પ્રથમ મહિલા છે એ કોને મળ્યો છે તો એમાં આવશે આશાપૂર્ણા દેવી તો પ્રથમ મહિલા કોને મળેલો છે તો કે આશાપૂર્ણા દેવીને મળેલો છે હવે આ જ્ઞાનપીઠ એવોર્ડમાં કેટલી રાશિ આપવામાં આવે છે શું ઇનામ આપવામાં આવે છે તો કે એમાં અગિયાર લાખ રૂપિયા છે એ રાશિ આપવામાં આવે છે અને સાથે સરસ્વતીની કાસાની મૂર્તિ આપવામાં આવે છે કાસાની પ્રતિમા આપવામાં આવે છે આ સિવાય મિત્રો વાત કરીએ તો કે ભાઈ ચાર ગુજરાતી છે એમને મળી ચૂક્યો છે જેની ચર્ચા આપણે આગળના ભાગોમાં કરી ચૂક્યા છીએ કે ભાઈ ઉમાલ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરી તો આ ચાર લોકોને મળી ગયો છે હવે આ સવાલમાં આપણે છેલ્લો આવનારી એક્ઝામમાં ઘણું બધું પૂછાઈ શકે એવો મહત્વનો કહી શકાય એવો પ્રશ્ન છે કે ભાઈ છેલ્લે જ્ઞાનપીઠ એવોર્ડ છે એ કોને મળ્યો છે છેલ્લે આ જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળ્યો છે તેનું નામ છે અકિતમ અચ્યુતમ નીકિતમ અચ્યુતમ નીમ્બુથીરી જે કઈ ભાષામાં મળેલો છે તો કે મલયાલમ તો કે મલયાલમ ભાષામાં છે એ આ એવોર્ડ મળેલો છેલ્લે કયા વ્યક્તિને મળ્યો છે તો કે અકિતમ અચ્યુતમ નીંબુ થીરીને આ એવોર્ડ મળેલો છે એટલે કે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની રહે અને આ સિવાય મિત્રો છેલ્લો અને મહત્ત્વનો પ્રશ્ન જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં દેવાનો છે કે ભાઈ જ્ઞાનપીઠ એવોર્ડ છે એ ભારતના જે સર્વોચ્ચ પુરસ્કાર છે એમાંનો કેટલામાં ક્રમનો આ એવોર્ડ ગણવામાં આવે છે જેમ કે ભારત રત્ન પદ્મશ્રી પદ્મ વિભૂષણ છે એવી રીતના આ જ્ઞાનપીઠ એવોર્ડ છે એનો ક્રમ કેટલામાં ગણવામાં આવે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર આપણા બેની આગળ બીજો પ્રશ્ન જોઈએ મિત્રો તો બીજો પ્રશ્ન આપેલો છે કે ભાઈ ગાંધીજીના પિતા કરમચંદ ઉત્તમચંદ ગાંધી રાજકોટ ખાતે કયા શાસકના દીવાન હતા ઓપ્શન એ લાખાજી રાજ ઓપ્શન બી બાવાજીરાજ ઓપ્શન સી રણમલજી અને ઓપ્શન ડી મેરામણજી તો જ્યારે ગાંધીજી છે એના પિતા કરમચંદ છે એ રાજકોટના દીવાન હતા

ડેલામાં છે એ પોતે ત્યાં રહેતા હતા અહીં રાજકોટમાં ગાંધીજીનું છે એ પ્રાથમિક શિક્ષણ થયું હતું તો આ પ્રાથમિક શિક્ષણ છે એ કઈ સ્કૂલમાં થયું હતું કઈ શાળામાં થયું હતું તો એમનું નામ છે સર આલ્ફેડ હાઈસ્કૂલ તો આ સર આલ્ફેડ હાઈસ્કૂલમાં છે એ ગાંધીજીનું પ્રાથમિક શિક્ષણ થયું હતું પણ મિત્રો અહીંયા સવાલ એવો પૂછાય કે આ સર આલ્ફેડ હાઈસ્કૂલ છે એ જુ પહેલાં એનું જૂનું નામ શું હતું તો કાઠિયાવાડી કાઠિયાવાડ શાળા છે એમનું જૂનું નામ હતું એટલે એવો પણ સવાલ પૂછાય છે કે સર આલ્ફેડ હાઈસ્કૂલનું જૂનું નામ શું હતું તો કે કાઠિયાવડ શાળા છે એનું જૂનું નામ હતું અને મિત્રો આ છે એમની ગાંધીજીની એકસો પચાસમી જન્મ જયંતિ ગઈ એ અનુસંધાનમાં આજે આ સર આલ્ફેડ હાઈસ્કૂલ છે એને ગાંધી મ્યુઝિયમ તરીકે જાહેર કરવામાં પણ આવ્યું છે તો આ માહિતી આપણે આટલી યાદ રાખીશું અને આમાં જવાબ શું આવશે તો કે બાવાજી રાજે જવાબ આવશે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ દ્રાક્ષમાં કયો એસિડ હોય છે દ્રાક્ષમાં કયો એસિડ હોય છે ઓપ્શન એ ફોર્મિક એસિડ ઓપ્શન બી ટાટરિક એસિડ ઓપ્શન સી સાઇટ્રિક એસિડ અને ઓપ્શન ડી એસિટિક એસિડ તો દ્રાક્ષમાં કયો એસિડ આવશે તો કે સાઇટ્રિક એસિડ આવશે બાકીના એસિડની વાત કરીએ મિત્રો તો કે ફોર્મિક એસિડ છે એ કેમાં હોય છે તો કે કીડીના ડંખમાં અને આ સિવાય મધમાખી તો કીડીના ડંખમાં અને મધમાખીના ડંખમાં કયો હોય છે ફોર્મિક એસિડ હોય છે ટાટરિક એસિડ છેમાં હોય છે તો કે આંબલીમાં હોય છે દ્રાક્ષમાં કયો કીધો મિત્રો તો કે સાઇટ્રિક એસિડ હોય છે અને એસિડિક એસિડ છેમાં હોય છે તો કે વિનેગારમાં વિનેગારમાં હોય છે હવે મિત્રો આ વિનેગાર તમે બધાએ જોયો છે જે હાલમાં જે ફાસ્ટ ફૂડમાં જે મંચુરિયન કહીએ તો કે એમાં વધારે પડતો ઉપયોગ શેનો થતો હોય છે તો કે વિનેગારનો ઉપયોગ થતો હોય છે તો આ બધા એસિડ આપણે યાદ રાખીશું ફોર્મિક એટલે કે કીડી અને કીડી અને મધમાખીના ડંખમાં ટાટરિક એસિડ આંબલી માટે આંબલીમાં હોય સાઇટ્રિક એસિડ દ્રાક્ષમાં હોય દ્રાક્ષ અને આ સિવાય મિત્રો બીજું આવશે નારંગી નારંગી અને દ્રાક્ષ બંનેમાં કયો હોય છે સાઇટ્રિક એસિડ અને એસિડિક એસિડ શેમાં હોય છે તો કે વિનેગારમાં હોય છે તો આટલી માહિતી આપણે આ સવાલમાંથી યાદ રાખીશું આગળ જોઈએ ચોથો પ્રશ્ન છે સુથારનું મન બાવળીએ કહેવતનો અર્થ આપો ઓપ્શન એ નાદાની દોસ્તી જાનનું જોખમ ઓપ્શન બી પાડાના વાક્ય પખાલીને ડામ ઓપ્શન સી બે હાથ વગર તાળી પડે નહીં અને ઓપ્શન ડી દરેક વ્યક્તિ પોતાના હિતનું જુએ તો આમાં જવાબ શું આવશે તો કે ઓપ્શન ડી આવશે એટલે કે સુથારનું મન બાવળીએ કહેવતનો અર્થ શું થશે તો કે દરેક વ્યક્તિ છે એ પોતાના હિતનું જ જુએ મિત્રો આ સિવાય આપણે છે એ કહેવતોના ઘણા બધા વિડિયો પણ બનાવેલા છે તો તમે ગુજરાતી ગુજરાતી પ્લેલિસ્ટમાં જઈને સંપૂર્ણ વિડીયો તમે જોઈ શકો છો આગળ જોઈએ પ્રશ્ન પાંચ આપેલો છે ગ્રાફોલોજી એ કયા વિષય સાથે સંબંધ છે ગ્રાફોલોજીનો છે એ નીચેનામાંથી કયા વિષય સાથે સંબંધ છે ઓપ્શન એ જ્યોતિષ ઓપ્શન બી આંકડાશાસ્ત્ર ઓપ્શન સી વહાણ ગ્રાફ કે ઓપ્શન ડી હસ્તાક્ષર તો મિત્રો ગ્રાફોલોજી છે એ શનમાં સાથે સંકળાયેલું છે તો કે આંકડા શાસ્ત્ર સાથે સંકળાયેલું છે એટલે ખાસ યાદ રાખશું ઘણા મિત્રો એને હસ્તાક્ષરમાં લેતા હોય છે અથવા વહાણનો ગ્રાફ તો એમાં લેતા હોય છે પણ એમાં શું આવશે ગ્રાફોલોજીમાં તો કે આંકડા શાસ્ત્ર છે એ જવાબ આવશે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આવેલા બે લાયકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે વિડીયો મિત્રો તમારા મિત્રોના ગ્રુપમાં શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ